હવે જોઈએ સમાચાર વિસ્તારથી. તો લગ્ન પ્રસંગમાં માવઠું વિલન બન્યું છે. આણંદના પેટલાદની ઘટના છે. લગ્ન મંડપમાં પણ ભરાયા પાણી. લગ્ન સરાની સીઝનમાં પડ્યો કમોસમી વરસાદ. મંડપ પાસે કાદવ કિચડનું સામ્રાજ્ય. પેટલાદમાં સવારથી કમોસમી વરસાદ છે. પેટલાદમાં હાલમાં પણ વરસાદ યથાવત હોવાનું જાણવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. લગ્ન સમારોહમાં કોરોના તો પહેલાથી જ કાળ બનીને ત્રાટકી રહ્યો છે. આ દરમિયાન કમોસમી વરસાદે પણ હેરાન કરી મૂક્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા જનક જાગીરદાર અમારી સાથે જોડાઈ ગયા છે. જનક, હાલમાં પેટલાદને લઈને શું પરિસ્થિતિ છે? લગ્ન મંડપમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે સિદ્ધાર્થ, આજે આણંદ જિલ્લામાં દરેક લગભગ તાલુકા મથકે કમોસમી વરસાદની ઘટના બની છે. ખાસ કરીને જો પેટલાદની વાત કરીએ તો પેટલાદમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ હતો. આંબેડકર ચોક જે વિસ્તાર છે પેટલાદનો, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હતા. જેતરાના વડથી કાલકા ગેટ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ઢીંચાસમાં પાણી ભરાયા હતા. હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે તો ઘણી બધી જે લગ્ન સ્થળો છે ત્યાં જોવા મળ્યું કે જે લગ્નના મંડપો હતા તેમાં પાણી ભરાઈ ગયા. કાદવ કિચડ જેવો માહોલ સર્જાયો. એટલે કહી શકાય કે આ કમોસમી વરસાદે જે લગ્ન પ્રસંગને પણ અસર પહોંચાડી છે. અને ખાસ કરીને જો આ વરસાદની સિઝનની જો વાત કરીએ કમોસમી વરસાદની, તો અમારે આણંદ કૃષિ વિભાગના જે સાયન્ટિસ્ટ છે, એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ, એમની સાથે વાત થઈ. એમના જણાવ્યા પ્રમાણે કે આ વરસાદ એ સોનું છે. ખાસ કરીને બટાકાના પાક માટે, ઘઉંના પાક માટે, ચણાના પાક માટે, મગના પાક માટે આ વરસાદ ખૂબ લાભદાયી સાબિત થશે. જી સિદ્ધાર્થ, આભાર જનક સમગ્ર માહિતી બદલ. તો વૈજ્ઞાનિકોના મતે આ વરસાદ લાભદાયી સાબિત થશે ખેડૂતો માટે, કે જ્યારે હાલમાં ખેડૂતો ચિંતામાં છે વરસાદને લઈને. આ તરફ કમોસમી વરસાદે લગ્નમાં વિલન બન્યો પંચમહાલમાં પણ. લગ્નમાં વિલન બનીને માવઠું જોવા મળ્યું. કલોલના મંદિરમાં લગ્નનો પ્રસંગ હતો. માવઠાથી કન્યા પક્ષના લોકો અટવાયા. લગ્ન મંડપ પલળી જતા પરેશાની વધી. માવઠાને કારણે લગ્ન સ્થળ પણ બદલવાની ફરજ પડી હતી. કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું તો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ફરી એક વખત લગ્નમાં વરસાદ વિલન બન્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, બધું શું અપડેટ છે વરસાદને લઈને? જે સિદ્ધાર્થ, પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી જે કમોસમી વરસાદ શરૂ થયો છે જેને લઈને ખેડૂતો તો ચિંતિત છે જ, પરંતુ સાથે સાથે આજે જે લગ્નની જે છેલ્લી તારીખ હતી ને એમાં જે લગ્નના આયોજન કરવામાં આવ્યા હતા એ લગ્નના આયોજનમાં પણ દોડધામ મચી ગઈ હતી. કાલોલ તાલુકાનું જે એક ગણેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં મધ્યપ્રદેશથી કન્યા પક્ષના લોકો આવ્યા હતા, જ્યાં મંડપ અને મોયરાની તૈયારી કરી દેવામાં આવી હતી. અને અચાનક જ જે માવઠું શરૂ થતા જ તેઓને છત નીચે મંડપની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી અને લગ્ન પ્રસંગ આટોપવો પડ્યો હતો. આભાર રાજે સમગ્ર માહિતી બદલ. તો બે દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. લગ્ન સરાની સિઝન વચ્ચે ખેડામાં પણ મંડપમાં કાદવ જોવા મળી રહ્યો હતો. આણંદથી એ સમાચાર હતો. બીજી તરફના દ્રશ્યો પંચમહાલના પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જે રીતે કમોસમી વરસાદ થયો છે, જે કોઈ આશા પણ નથી રાખી કે લગ્ન સમયમાં કોરોના સિવાય પણ કોઈ આપત્તિ આવી શકે છે, તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.